पेन नंबर सॉरी पेन नंबर 28 ऊपर टॉपिक नंबर 2.4 चार विषय વધુ જાણકારી મેળવો તો એમાં સૌથી પહેલો અગત્યનો ટોપિક છે કે ટોપિક નંબર 2.4.1 ચાર પરિવાર એટલે કે શું તો નીચે દર્શાવેલા ચારના સૂત્રો આપણે લખી દીધું જેમ કે પોટેશિયમ સલ્ફેટ સોડિયમ સલ્ફેટ કેલ્શિયમ સલ્ફેટ મેગ્નેશિયમ સલ્ફેટ કોપર સલ્ફેટ સોડિયમ ક્લોરાઇડ સોડિયમ નાઇટ્રેટ સોડિયમ કાર્બોનેટ અને એમોનિયમ ક્લોરાઇડ આ રાસાયણિક ક્રિયા પર ચાર લીધા એના તમારે અણુ સૂત્ર લખવાના રહેશે એવા એસિડ તથા બેઝની ઓળખ કરીશું કે જેમાં ઉપરી એટલે કે જે અત્યારે આપણે ચાર લીધા એ ચાર આપણને મળે છે એટલે કે પ્રાપ્ત થાય છે ખાસ કરજો કે એક સમાન ધન અથવા તો ઋણ એટલે કે પ્લસ અથવા તો માઇનસ મૂલકો ધરાવતા ક્ષારો જો એક જ પરિવારના હોય જેને આપણે ચાર પરિવાર કહીએ છીએ જેમ કે ઉદાહરણ આપેલું છે NaCl અને Na2SO4 તો અહીંયા આપણે દેખાયેલું છે બંનેમાં કોમન શું છે Na એટલે કે આમાંના અને આમાંના Na2 એટલે બંનેમાં કોમન છે Na એટલે કે શું કહેવાય સોડિયમ ગેસ શું કહેવાય સોડિયમ ગેસ તો આપેલું ચાર એ કોના પરિવારના છે સોડિયમ ક્ષારના પરિવાર છે તો અહીંયા આપણે લખેલું છે બીજું ઉદાહરણ NaCl અને HCl NaCl અને HCl એટલે સોડિયમ ક્લોરાઇડ અને પોટેશિયમ ક્લોરાઇડ બંનેમાં કોમન શું છે Cl 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 એટલે શું ક્લોરાઇડ ક્લોરીન ની પણ શું ક્લોરાઇડ તો આપેલા બંને ચાર એ ક્લોરાઇડ ક્ષારના પરિવાર કહેવાય એટલે કોમન તમારે અહીં જોવાના રહેશે આગળનો ટોપિક જોઈએ ટોપિક નંબર 2.4.2 ક્ષારની પીએચ જેમ આપણે એસિડ બેઝ ની પીએચ જોઈ એ રીતે અહીંયા ક્ષારની પીએચ જોઈશું તો એ નીચે દર્શાવેલા ક્ષારોના નમૂના આપણે ભેગા કરવાના છે જેમ કે સોડિયમ ક્લોરાઇડ પોટેશિયમ નાઇટ્રેટ એલ્યુમિનિયમ ક્લોરાઇડ ઝિંક સલ્ફેટ કોપર સલ્ફેટ સોડિયમ એસિટેટ સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ પાણીમાં તેની દ્રાવ્યતા ચકાસ્યું દ્રાવ્યતા ચકાસ્યું એટલે કે ઓગળી જાય છે કે નહીં એ આપણે ચકાસીશું તો એના માટે ફક્ત નિશ્ચયને એટલે કે શુદ્ધ નળનું પાણી આવતું હોય તેનો જ ઉપયોગ કરવાનો રહેશે લિટમસ પેપર ઉપર આ દ્રાવણની અસર તપાસો અને પીએચ પેપરના ઉપયોગથી પીએચ આપણે શોધી શકીએ છીએ જે આપણે લાલ લિટમસ અને બ્લુ લિટમસ હતું એ કયા ક્ષાર એસિડિક પેજ અને જટક છે તે આપણે જોવાના રહેશે તો વિદ્યાર્થી મિત્રો અહીં ખાસ તમારે યાદ રાખવાનું છે એમાં બે ત્રણ પ્રકારના ગુણધર્મ આવે જટક એસિડિક અને બેઝિક તો જટક આપણને ક્યારે મળશે તો જ્યારે આપણે પીએચ ની સાત મળે ત્યારે મળશે તેમાં કૂતરું હોય એની અંદર પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ રહેલું હોય છે એના દ્વારા આપણને જે ક્ષાર મળે છે ક્ષાર તટસ્થ ક્ષાર મળે છે જેને પીએચ એટલે સાત એ જ બીજો ગુણધર્મ છે એસિડિક ક્ષાર એસિડિક ક્ષારની અંદર શું હોય તો એની પીએચ 7 ઓછી હોવી જોઈએ એટલે કે લેસ ધેન 7 તો એની અંદર એસિડ અને બેઝ કયો રહેલો હોય તો એની અંદર પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ રહેલો હોય છે એના પછી ત્રીજો ગુણધર્મ બેઝિક ક્ષાર કે બેઝિક ક્ષાર શું રહેલો હોય ગ્રેટર ધેન 7 એટલે 7 વધુ પીએચ મળતી હોય તો એ બેઝિક ક્ષારની અંદર આવશે તો એની અંદર એસિડ અને બેઝ કયા રહેલા હશે તો એની અંદર પ્રબળ બેઝ અને નિર્બળ એસિડ રહેલા હોય છે આ સ્વાદ મેં કરજે આપણે શીખ્યા તે કોષ્ટક 2.4 ની અંદર ક્ષાર પીએચ ઉપયોગમાં લીધેલ આપણે એસિડ અને બેઝ કયો છે તે આપણે જોવાનો રહેશે સપોઝ આપણે કોઈ ઉદાહરણ લઈએ NaCl તો એ છે NaCl એટલે સોડિયમ ક્લોરાઇડ એક ક્ષાર હતો એની પીએચ આપણે ખબર છે કેટલી હોય છે 7 હોય છે કારણ કે તે તથા ક્ષાર છે જે આપણે મીઠું લઈએ છીએ તે હવે એમાં એસિડ આપણે કયો લીધેલો છે તો આપણે તટસ્થીકરણની પ્રક્રિયા આપણે જોઈએ તો HCl પ્લસ Na વાળો ગેસ NaCl પ્લસ H2O તો એસિડ આપણે કયો લીધો HCl એટલે હાઇડ્રોક્લોરિક એસિડ અને બેઝ આપણે કયો લીધો NaOH એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ તો એસિડ અને બેઝ જે આપણે લીધા એના દ્વારા આપણે સાતો મળ્યો NaCl એટલે કે સોડિયમ ક્લોરાઇડ એને આપણે કહીએ છીએ મીઠું કહીએ છીએ અને બીજું શું મળશે H2 એટલે કે પાણી મળે છે આગળ ચર્ચા કરીશું ટોપિક નંબર 2.4.3 તો સામાન્ય ક્ષારમાંથી મળતા રાસાયણિક કેમિકલ કયા તો હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણના સંયોગ વિક્રિયાથી ઉદ્ભવતા ક્ષારને આપણે સોડિયમ ક્લોરાઇડ કહીએ છીએ અને Cl આ એક ક્ષાર છે જે આપણે ખોરાકમાં ઉપયોગ કરીએ છીએ અને આપણે કહીએ છીએ મીઠું દરિયાના પાણીમાં અનેક ક્ષારો ઓળેલા હોય છે આ ક્ષારોમાંથી સોડિયમ ક્લોરાઇડને આપણે અલગ કરીએ છીએ
અને વિશ્વના અનેક ભાગોમાં ઘઉં ચાનું નિક્ષેપણ થયું આપણને જોવા મળે છે, જેને કહેવાય ડિપોઝિટ. શું કહેવાય? ડિપોઝિટ. આ મોટા સ્ફટિકો એ અશુદ્ધિઓને કારણે ઘણી વખત કયા રંગને ખાસ ફિટ કરજો, કથ્થાઈ રંગને આપણને જોવા મળે છે, જેને કહેવાય છે ખનિજ ક્ષાર. શું કહે છે? ખનિજ ક્ષાર, જેને કહેવાય છે રોક સોલ્ટ. ભૂતકાળમાં જ્યારે દરિયાનું પાણી સુકાઈ ગયું ત્યારે ખનિજ ક્ષારની ચારણ ઉત્પન્ન થઈ ગઈ, અને ખનિજ ક્ષારે કોને જેવી રચાયેલા હતા? કોલસાની જેવી. કોને જેવી? કોલસાની જેવી. તો આપણે ક્યારે એસએમની અંદર તમે ભણી ચૂક્યા છો, મહાત્મા ગાંધીએ દાંડી કૂચ કરી હતી. શા માટે કરી હતી? મીઠાનો કાયદો ભંગ કરવા માટે એમને દાંડી કૂચ કરી હતી, એટલે કે સોડિયમ ક્લોરાઇડ માટે કરી હતી. ખાસ અગત્યની શરૂઆત તો આપણે થાય છે પેજ નંબર 30 ઉપર. સામાન્ય ક્ષાર રસાયણ માટેની કાચી સામગ્રી કઈ છે? કે કઈ રીતે આ ક્ષાર આપણને મળી શકે છે? કઈ રાસાયણ પ્રક્રિયા દ્વારા તે આપણે મેળવી શકીએ છીએ? તો પ્રાપ્ત થયેલ સામાન્ય ક્ષાર એ દૈનિક ઉપયોગના અનેક પદાર્થો જેમ કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, બેકિંગ સોડા, વોશિંગ સોડા, બેકિંગ પાવડર અને અન્ય પદાર્થો માટે મહત્વની કાચી સામગ્રી છે. તો કોઈ એક જ પદાર્થ જુદા જુદા પદાર્થથી બનાવવા માટે કેવી રીતે ઉપયોગી છે આપણે સમજીશું. તો સૌથી પહેલી વખત સોડિયમ હાઇડ્રોક્સાઇડ, જેનું અણુસૂત્ર છે NaOH. તો ખાસ પ્રક્રિયા આપણે જોઈશું કે પ્રક્રિયાની અંદર શું થાય છે. તો જ્યારે સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાંથી વિદ્યુત પસાર કરવામાં આવે છે ત્યારે તે વિઘટન પામે છે ત્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે. આ પદ્ધતિને ક્લોર આલ્કલી પ્રક્રિયા કહેવાય છે. ખાસ કરજો, કેમ પ્રક્રિયા કહેવાય? ક્લોર આલ્કલી, કારણ કે તેમાં ઉત્પન્ન થતી નિપજો ક્લોર એટલે કે ક્લોરિન અને આલ્કલી એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ રહેલું હોય છે, જેને આપણે કહીએ છીએ ભેજ. રસાયણ પ્રક્રિયા ખાસ ધ્યાન રાખજો, જે રાસાયણિક સમીકરણ આપેલું છે 2NaCl plus 2H2O gives 2NaOH plus Cl2 plus H2. એટલે જ્યારે સોડિયમ ક્લોરાઇડની પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે આપણને સોડિયમ હાઇડ્રોક્સાઇડ, ક્લોરિન વાયુ અને હાઇડ્રોજન વાયુ મળે છે. ખાસ ચેક કરો કે એનોડ પર ક્લોરિન વાયુ મુક્ત થાય છે અને કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. હવે એનોડ એટલે પ્લસ અને કેથોડ એટલે માઇનસ. કેથોડ પાસે સોડિયમ હાઇડ્રોક્સાઇડ દ્રાવણ બને છે. આ પદ્ધતિમાં ઉદ્ભવતી ત્રણેય નિપજનો ઉપયોગ આપણે આકૃતિ નંબર 2.8 ની અંદર દર્શાવેલું છે. ખાસ જોજો, જ્યાં સૌથી ઉપરનો આપણે જોઈએ Cl2 એટલે ક્લોરિન વાયુ, જેની અંદર પાસમાં શું લખેલું છે એના ઉપયોગો લખેલા, એ ઉપયોગો તમારે યાદ રાખવાના છે. જળ ઉપચાર, સ્વિમિંગ પુલની અંદર, પીવીસી પાઇપની અંદર, સંક્રમણ ધારક હોય છે જે પ્રક્રિયા કરવા, જે પરાગ માટે જે હાનિકારક જંતુ હોય એને દૂર કરવા માટે CFCl ક્લોરોફ્લોરોકાર્બન તરીકે અને કીટનાશક તરીકે એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. H2 વાયુ એટલે કે હાઇડ્રોજન વાયુ, તો બળતણ, માર્ગેરી, ખાતર માટે જે આપણે એમોનિયા વાપરીએ છીએ એની અંદર આપણે હાઇડ્રોજન વાયુનો ઉપયોગ કરી શકીએ છીએ. એના નીચે જોઈએ તો દરિયાનું ક્ષારીય જળ ધરાવતું NaOH એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. તો ધાતુ પરથી ગ્રેસ દૂર કરવા માટે સાબુ અને પ્રક્ષાલકો એટલે કે ડિટર્જન્ટ બનાવવામાં, કાગળની બનાવવામાં અને કૃત્રિમ રેસા માટે આપણે NaOH એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ કરી શકીએ છીએ. ચોથું, જે દરિયાનું ક્ષાર પાણી હોય તો એ ક્ષારીય પાણીમાંથી આપણને શું મળે? સોડિયમ ક્લોરાઇડ એટલે મીઠું મળે છે. બીજો નંબર જોઈએ વિરજ્યાન પાવડર, એનું અણુસૂત્ર છે CaOCl2. તો ક્લોરિન એ સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણના વિદ્યુત વિભાજન દરમિયાન ઉત્પન્ન થાય છે. આ ક્લોરિન વાયુ એ વિરંજન પાવડરના ઉત્પાદન માટે આપણે ઉપયોગમાં લઈએ છીએ. ક્લોરિન એ શુષ્ક એટલે કે ખોડેલો ચૂનો. શું કહે છે? ખોડેલો ચૂનો. જે CaOH2 એનું અણુસૂત્ર શું છે? CaOH2 સાથેની પ્રક્રિયા દ્વારા આપણને વિરંજન પાવડર એટલે કે CaOCl2 મળે છે. તો વિરંજન પાવડરને આપણે CaOCl2 દ્વારા દર્શાવી શકીએ છીએ, છતાં પણ વાસ્તવિક સંગઠન ખૂબ જ જટિલ, જ્યારે સરળતાથી આપણને મળી શકતો નથી. રાસાયણિક સમીકરણ જોઈએ તો CaOH2 પ્લસ Cl2 ગેસ CaOCl2 પ્લસ H2O. તો આ તેનું રાસાયણિક સમીકરણ. હવે વિરંજન પાવડરના ઉપયોગો જોઈએ તો ટેક્સટાઇલ ઉદ્યોગોમાં એટલે કે આપણે જે કાપડ કહીએ છીએ એમાં સુતરાઉ તેમજ લિનનના વિરંજન માટે, કાગળ ઉદ્યોગમાં લાકડાના માવાના વિરંજન માટે અને લોન્ડ્રી એટલે કે જે આપણે કપડાં ધોવાનું હોય છે લોન્ડ્રીમાં ધોયેલા કપડાના વિરંજન માટે આપણે એનો ઉપયોગ કરીએ
બીજું અનેક રાસાયણિક ઉદ્યોગોમાં ઓક્સિડેશન કરતા તરીકે પણ તેનો ઉપયોગ કરી શકીએ ત્રીજું પીવાના પાણીને જંતુઓથી મુક્ત કરવા માટે જંતુનાશક તરીકે પણ આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ એટલે પાણી શુદ્ધ થાય પીવા યોગ્ય થાય એટલે ત્રીજું જોઈએ બેકિંગ સોડા જેનું અણુસૂત્ર છે NaSO3 એટલે કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ રસોઈ ઘરમાં સામાન્ય રીતે સ્વાદિષ્ટ કરકરા એટલે કે ક્રિસ્પી પકોડા બનાવવા માટે ઉપયોગી એવા સોડા એટલે એને કહીએ છીએ બેકિંગ સોડા એટલે ખાવાના સોડા કેટલીક વાર ઝડપી ખોરાક રાંધવા માટે પણ આપણે ક્યારેક બેકિંગ સોડા એટલે ખાવાના સોડાનો ઉપયોગ કરીએ છીએ સંયોજનનું રાસાયણિક નામ છે જે આપણે કીધું સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ તે કાચી સામગ્રીઓ પૈકીનું એક સોડિયમ ક્લોરાઇડના ઉપયોગથી બને છે જેમ કે રાસાયણિક સમીકરણ ખાસ ધ્યાન આપજો NaCl એટલે કે સોડિયમ ક્લોરાઇડ પ્લસ H2 એટલે કે પાણી પ્લસ CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પ્લસ Na3 એટલે કે એમોનિયા ગેસ Na4Cl એટલે કે એમોનિયમ ક્લોરાઇડ પ્લસ NaSO3 એટલે કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ આપણે જોઈશું આ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એ મંદ બિનક્ષારીય છે ખોરાક રાંધતી વખતે જ્યારે આપણે તેને ગરમ કરીએ છીએ તો એક બીજી પ્રક્રિયા પણ ઉત્પન્ન થાય છે પ્રક્રિયા થાય છે જેમ કે એક ગાળ્યો પ્રક્રિયા છે રાસાયણિક સમીકરણ તો NaSO3 એટલે કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ ગેસ ઉષ્મા શું આપી આપણે તેને ઉષ્મા એટલે કે ગરમી આપી એટલે કે ગરમ કર્યું તો શું મળે છે Na2CO3 એટલે કે સોડિયમ કાર્બોનેટ જેને કહીએ છીએ ધોવાના સોડા પ્લસ H2 એટલે કે પાણી પ્લસ CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ આપણે ઘરગથ્થુ ઉપયોગ માટે લઈએ છીએ જે ખાવાનો સોડા કહીએ છીએ તે ખોરાકની અંદર આપણે ઉમેરીએ છીએ હવે બેકિંગ સોડાનો ઉપયોગ જોઈએ તો બેકિંગ સોડા અને ટાર્ટરિક એસિડ જેવા મંદ ખાદ્ય એસિડનું જ્યારે આપણે મિશ્રણ કહીએ છીએ ત્યારે બેકિંગ પાવડરની બનાવટ થાય છે અને જ્યારે બેકિંગ પાવડરને આપણે ગરમ કરીએ છીએ અથવા તો પાણી સાથે મિશ્ર કરીએ છીએ ત્યારે નીચેની પ્રક્રિયા થાય છે કઈ NaSO3 પ્લસ H+ શું છે કોઈ પણ એસિડમાંથી લીધેલું આયન ગેસ CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ પ્લસ H2O એટલે પાણી પ્લસ એસિડનો કોઈ સોડિયમ ક્ષાર આપણને મળી શકે છે આ પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા કાર્બન ડાયોક્સાઇડને કારણે આપણે જે પાંવ કહીએ છીએ તથા જે કેક કહીએ છીએ એ કેક શું થઈ જાય કે પાંવ શું થઈ જાય ભૂલી જાય છે જેનો આપણે આકાર જોઈએ છીએ અને એ કેક અને પાંવ એ બની જાય એકદમ નરમ અને ઓછી બની જાય છે કોના કારણે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થવાના કારણે બીજો ઉપયોગ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એન્ટા એસિડનો પણ એક ઘટક છે આલ્કલાઇન હોવાના કારણે પેટમાં રહેલા વધારાના એસિડને તટસ્થ કરીને રાહત આવે છે આપણે જે કહીએ છીએ એસિડિટી તો એસિડિટી મટાડવા માટે પણ આ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ ખૂબ જ ઉપયોગી છે ત્રીજો ઉપયોગ સોડા એસિડ અગ્નિશામક અગ્નિશામક એટલે ત્યાં આગ લાગી હોય એ આગને બુઝાવવા માટે આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ તો આ થયા એના ખાસ ત્રણ અગત્યના ઉપયોગો છેલ્લો અને ખાસ જે આપણે જોઈએ કયો છે ધોવાના સોડા એટલે જે આપણે ખોરાક જોઈએ છીએ એની માટે ઉપયોગ કરીએ છીએ જેનો રાસાયણિક અણુસૂત્ર છે Na2CO3 સોડિયમ ક્લોરાઇડમાંથી પ્રાપ્ત થઈ શકતું અન્ય રસાયણ છે Na2CO3 10H2O જે 10H2O એટલે શું છે 10H2O નો મતલબ થાય એનાની અંદર પાણીના 10 અણુઓ રહેલા છે કેટલા 10 અણુઓ રહેલા છે બેકિંગ સોડાને ગરમ કરવાથી સોડિયમ કાર્બોનેટ બને છે તો સોડિયમ કાર્બોનેટનું પુનઃ એટલે કે ફરીથી સ્ફટિકીકરણ કરીએ તો આપણે શું મળશે ધોવાનું સોડા મળે છે જે એક પ્રકાર બેઝિક ક્ષાર કહેવાય છે કેવું કહેવાય છે બેઝિક ક્ષાર કારણ કે એની પીએચ કેટલી હોય ગ્રેટર ધેન 7 Na2CO3 આવા રાસાયણિક પ્રક્રિયા જોઈએ Na2CO3 એટલે સોડિયમ કાર્બોનેટ પ્લસ 10H2 એટલે કે પાણી સાથે પ્રક્રિયા કરે છે તો આપણને મળે છે Na2CO3 10H2O તો આ કહેવાય રાસાયણિક સમીકરણ H2O શું દર્શાવે છે કે પાણીના અણુ દર્શાવે છે શું તો Na2CO3 ને ત્રિજ્યક બનાવે છે હા સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અનેક ઔદ્યોગિક એટલે કે જે ઉદ્યોગની અંદર
પ્રક્રમો એટલે કે પ્રક્રિયા માટે ઉપયોગી રસાયણ છે. હવે જોઈશું ધોવાના સોડાના ઉપયોગ. તો એનો ઉપયોગ કાચ સાબુ અને કાગળ ઉદ્યોગમાં થાય છે. બીજું બોરેક્સ જેવા સોડિયમ સંયોજનની બનાવ માટે થાય છે. ત્રીજું સોડિયમ કાર્બોનેટનો ઉપયોગ આપણે ઘરોની સફાઈ માટે પણ કરી શકીએ છીએ. અને ચોથું પાણીની સ્થાયી કઠિનતા દૂર કરવા માટે પણ એટલે પાણી જે પ્રકાર છે કઠિનતા દૂર કરવા માટે પણ ઉપયોગી છે. અને ખાસ છેલ્લો અગત્યનો ટોપિક આપણે જોઈ લઈએ ટોપિક નંબર 2.4.4 શું ખરેખર છાના સ્ફટિક શુષ્ક હોય છે. શુષ્ક એટલે કે શું કહીએ આપણે સૂકા કહીએ છીએ. તો એના માટે એક પ્રવૃત્તિ 2.15 આપેલી છે તે આપણે જોઈશું. તો શુષ્ક કસનળીની અંદર કોપર સલ્ફેટના થોડાક સ્ફટિકો લઈશું અને ગરમ કરીશું. કોપર સલ્ફેટનો રંગ હોય છે ભૂરો એટલે કે વાદળી. કોપર સલ્ફેટને ગરમ કર્યા બાદ એનો રંગ પરિવર્તન થાય છે. આ થાય છે કયા રંગમાં પરિવર્તન પામે છે તે વાદળી એટલે કે ભૂરામાંથી સફેદ રંગની અંદર પરિવર્તન પામે છે. ખાસ લખવાનું રહેશે એનું અવલોકન. શું તમે કસનળીમાં પાણીના ટીપા દેખાય છે? તો આકૃતિ 2.9 ની અંદર જોઈએ તો કસનળીની અંદર આપણે પાણીના ટીપા જોઈ શકીએ છીએ. તો એ પાણીના ટીપા ક્યાંથી આવ્યા? તો આપણે જ્યારે સ્ફટિકને ગરમ કરીએ છીએ તો એ સ્ફટિકમાંથી પાણી દૂર થાય છે. તો પાણી દૂર થઈને એ પાણીના ટીપા એ કસનળી ઉપર જામી જાય છે એટલે કે પાટી જાય છે. ગરમ કર્યા પછીના કોપર સલ્ફેટના નમૂના પર પાણીના 2-3 ટીપા ઉમેરો. શું અવલોકન કરશો? શું કોપર સલ્ફેટનો ભૂરો રંગ પાછો આવે છે? હા, એનો રંગ પાછો આવે છે. એટલે કે કોપર સલ્ફેટ એટલે કે CuSO4 જ્યારે પાણી પણ કેટલા 5 પાણીના અણુ સાથે સંયોજાય છે ત્યારે આપણને મળે છે CuSO4 5H2. એટલે પાણીના 5 અણુ મળે છે અને ફરીથી એનો ભૂરો રંગ એને પ્રાપ્ત થાય છે. તો કોપર સલ્ફેટના સ્ફટિક જે શુષ્ક દેખાતી એ સ્ફટિક જળ ધરાવે છે. જ્યારે આપણે સ્ફટિકને ગરમ કરીએ છીએ ત્યારે પાણી દૂર થાય છે અને ક્ષાર સફેદ રંગની અંદર પરિવર્તન પામે છે. જો તમે સ્ફટિકને ફરીથી પાણી સાથે ભીના કરશો તો સ્ફટિકનો એનો મૂળ રંગ ભૂરો રંગ પાછો મળી જાય છે. સ્ફટિક જળ ક્ષારના એક એકમ સૂત્રમાં રહેલા પાણીના અણુની ચોક્કસ સંખ્યા રહેલી હોય છે. ખાસ ક્લિક કરજો. તો કોપર સલ્ફેટના એક એકમ સૂત્રની અંદર પાણીના 5 અણુ હાજર હોય છે 5H2O. તો જળયુક્ત કોપર સલ્ફેટનું રાસાયણિક સૂત્ર છે CuSO4 5H2O. તો Na2CO3 ની અંદર 10H2O કારણે એ ભીનો હોય છે. અન્ય એક સ્ફટિક જળ ધરાવતો ક્ષાર છે જિપ્સમ. કયો છે? જિપ્સમ. તે સ્ફટિક જળ સ્વરૂપે પાણીના 2 અણુઓ ધરાવે છે માટે એને કહેવાય CaSO4 2H2O. કારણ કે પાણીના કેટલા અણુઓ છે? 2 છે. ચલો એનો ઉપયોગ જોઈએ. તો એના માટે ખાસ કરીને ટોપિક છે પ્લાસ્ટર ઓફ પેરિસ. એનું અણુસૂત્ર શું છે? CaSO4 1/2H2O. પાણીનો કેટલો અણુ છે? અડધો અણુ છે. તો જિપ્સમને જ્યારે આપણે 373 કેલ્વિન તાપમાને ગરમ કરીએ છીએ ત્યારે પાણીના અણુઓ ગુમાવે છે અને કેલ્શિયમ સલ્ફેટ હેમિહાઇડ્રેટ એટલે કે CaSO4 1/2H2O બને છે, જેને આપણે કહીએ છીએ POP એટલે પ્લાસ્ટર ઓફ પેરિસ. તો એનો ઉપયોગ આપણે ખ્યાલ જ છે કે ડોક્ટરો ભાંગી ગયેલા હાડકાને યોગ્ય સ્થિતિમાં ગોઠવવા માટે પ્લાસ્ટર તરીકે ઉપયોગ કરે છે. આપણે વ્હાઇટ કલરનું જોઈએ છીએ. પ્લાસ્ટર ઓફ પેરિસ સફેદ પાવડર છે અને પાણી સાથે મિશ્ર કરતા ફરી વખત ઘન પદાર્થ જિપ્સમની અંદર રૂપાંતર પામે છે. તો એનું રાસાયણિક સમીકરણ ખાસ નોંધજો કે CaSO4 1/2H2O + 1/2H2O એટલે કે આપણે પાણીનું કહીએ છીએ એક અને અડધો, જે આપણે કહીએ છીએ ડોટ, એટલે કે અડધો વત્તા ડોટ બરાબર કેટલા થાય? 2 થાય. માટે આપણને મળશે CaSO4 2H2O. તો ફરીથી આપણને જિપ્સમ મળી જાય છે. તો પાણીનો માત્ર અડધો અણુ સ્ફટિક જળ સ્વરૂપે જોડાયેલો હોય છે. તો એ આપણે કઈ રીતે મળે છે? કારણ કે CaSO4ના 2 એકમ સૂત્ર પાણીના 1 અણુ સાથે જોડાય છે. તો પ્લાસ્ટર ઓફ પેરિસના આપણે ઉપયોગ પણ જોઈએ તો રમકડા સજાવટની સામગ્રી અને સપાટીની નિશ્ચિત બનાવવા માટે એટલે કે સમતલ બનાવવા માટે પણ આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. અહીં એક પ્રશ્ન આપેલો છે કે કેલ્શિયમ સલ્ફેટ હેમિહાઇડ્રેટને પ્લાસ્ટર ઓફ પેરિસ કેમ કહીએ છીએ? તો આ પ્રશ્ન જવાબ આગળના
તો આપણે નવા પાઠની શરૂઆત કરીશું. અસ્તુ.